नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे जोईए धोरण 10 नी अंदर एक्सरसाइज 15.1 ना क्वेश्चन नंबर 22। क्वेश्चन नंबर 22 में आपणे शुं कीधुं छे, जो एक्सरसाइज कई छे 15.1। ओके, उदाहरण 13 ना संदर्भ में एक नीचे आपेलू कोष्टक पूरू करो। उदाहरण 13 आप्युं छे आपणे, तो जो उदाहरण 13 में आपणे डायस आप्या छे अने 1 थी लईने 6 सुधीना बे डायस आपणे उछाळता केटला पदों मळे छे, तो एमां आपणे शुं कीधुं छे, एक પાસાનો સરવાળો આપ્યો છે, સંભાવનાઓ આપી છે, બીજા બે યોગ આવે તો 8 આવે તો અને 12 આવે તો એની સંભાવના આપી છે, અને બીજામાં આપણને શું કીધું છે, આ કોષ્ટક પૂરું કરવાનું છે આપણને। એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો, 2-3, 2-12 છે, તેમાંના પ્રત્યેકની સંભાવના કેટલી થશે, 1/11 થશે, બરાબર। શું આપ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો, એટલે પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીશું એટલે બીજાનું સમર્થન જાતે થઈ જશે। ઓકે, જોઈએ આપણે। અહીં આપી છે ઘટના, પાસા પરનો સરવાળો, અને અહીં આપી છે આપણને સંભાવના। જુઓ મિત્રો, 2-3-4-5-6-7-8-9-10-11-12। ઓકે, આમાં આપણને આપ્યું છે 1/36, 8માં આપ્યું છે આપણને 5/36, અને આમાં આપ્યું છે આપણને 1/36। ઓકે, તો મિત્રો હવે જો આને આપણે ફિનિશ કરીએ, કેવી રીતે કરીએ, તો જુઓ ચલો આપણે હવે એક અહીં લખીએ, 1, 2, 3, 4, 5 અને 6। ઓકે, હવે આપણે અહીં લખીએ, 1, 2, 3, 4, 5 અને 6। ઓકે મિત્રો, ચલો હવે જોઈએ આપણે, આ થશે પાસા પરનો સરવાળો, પાસા પરની સંખ્યાઓ કહી દઈએ આપણે। તો જુઓ અહીં થશે 1-1, 1-2, 1-3, 1-4, 1-5, 1-6। અહીંથી ગણવાનું, 1-1, 1-2, 1-3, 1-4, 1-5 અને 1-6। પછી આવશે 2, 3, 2, 4, 2, 5, 2, 6, 3, 3, 4, 3, 5, 3, 6, 4, 4, 2, 4, 3, 4, 5, 3, 6, 5, 6, 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
બે કેવી રીતે આવશે? એક અને એક, આનો સરવાળો કેટલો થશે મિત્રો? બે થશે. ઓકે, તો જો આપણે આને આવી રીતે કરી શકીએ. ઓકે, પછી જેનો સરવાળો ત્રણ થતો હોય તો જો એક બે ત્રણ અને બે એક ત્રણ, ટોટલ કેટલી સંખ્યા મળી? આપણને બે મળી. તો અહીં લખો બે છેદમાં 36. ઓકે, પછી જો
3-1 4-2-2-4 અને 1-3 તો 1-2-3 તો અહીં કેટલા લખશો તમે 3/36 જો સરવાળો જોઈ લો આમાં 2 આમાં 3 આમાં 4 પછી 4 અને 1 5 3 ને 2 5 2 ને 3 5 અને 1 4 5 ઓકે 1 2 3 અને 4 તો અહીં લખીશું આપણે 4/36 જો આ બહુ ઇઝી રીત છે એટલે તમે આવી રીતે કરશો તો તમને તરત જ સંખ્યાઓ મળી જશે પછી જો 5 1 6 4 2 6 3 3 6 2 4 6 અને 1 5 6 તો અહીંથી તમે સીધી રેખામાં લખો કેટલા થયા 1 2 3 4 અને 5 અહીં થઈ જશે 5/36 ઓકે ચલો 6 1 7 5 2 7 4 3 7 3 4 7 2 5 7 અને 1 6 7 અહીં આપણે લખીએ 1 6 અને અહીં પણ આવી જશે 1 6 તો જો 1 2 3 4 5 અને 6 તો અહીં ટોટલ સંખ્યા થશે 6/36 પછી 8નો આપણે જવાબ આપેલું છે પણ આપણે ફરીથી જોઈએ 6 ને 2 8 5 ને 3 8 4 4 8 3 5 8 અને 2 6 8 ઓકે પછી 8 આપેલું જ છે આપણને જો 1 2 3 4 અને 5 ક્લિયર હવે 9નું જોઈએ 6 3 9 5 4 9 4 5 9 અને 3 6 9 1 2 3 અને 4 4/36 ઓકે ચલો હવે 10માં જોઈએ 6 4 10 5 5 10 અને 4 6 10 અહીં આવી જશે 3/36 પછી 6 5 11 5 6 11 અહીં આવી જશે 2/36 જ્યારે 6 અને 6 આપણને એક જ વખત આપેલા છે તો અહીં આવી ગયો 1/36 તો મિત્રો ક્યાંય આપણને 1/11 મળ્યા અહીં જુઓ આ જવાબમાં ના તો આપણે એ વિદ્યાર્થી સાથે સમર્થન કરતા નથી કેમ કે આ જવાબમાં ક્યાંય આપણને 1/11 જોવા મળ્યા નથી ઓકે તો આ દાખલો આપણે આવી રીતે કરીને તમે ફિનિશ કરી શકો છો ઓકે ચલો હવે આગળનો જોઈએ આપણે પ્રશ્ન નંબર 23 એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટા તો હનીફ રમત જીતી જાય છે અન્યથા હારે છે તો હનીફ રમત હારે તેની સંભાવના શોધવાની છે તો જો 3 સિક્કા ઉછાળતા આપણને સંખ્યા કેટલી મળશે HHH HHT HTH અને HTT પછી આપણને મળશે THH THT TTH અને TTT તો કુલ પરિણામ આપણને મળતા હોય છે 8 હવે રમત જીતવાની સંભાવના શું છે અથવા તો 3 વખત HHH મળે અથવા તો 3 વખત શું મળે TTT મળે અન્યથા એ હારી જશે તો હનીફ રમત હારે તેની સંભાવના આપણને શોધવાની છે ઓકે તો જુઓ રમત હારે એટલે કેટલા આવશે HHT HTH HTT THH THT NTTH બરાબર કેટલા થયા મિત્રો 6 તો અહીં આપણે લખીશું પ્રયોગના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ સાનુકૂળ પરિણામ આપ્યા છે 6/8 એટલે કેટલા થઈ જશે મિત્રો 3/4 આ થયો આપણો દાખલો
ચલો પછી આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 24માં. ક્વેશ્ચન નંબર 24માં આપણને શું કીધું છે કે પાસાને બે વખત ઉછાળવામાં આવે છે, એક પણ વખત ઉપરના પ્રશ્ન પર 5 મળે નહીં અને ઓછામાં ઓછી એક વાર ઉપરના પ્રશ્ન પર 5 મળે તેની સંભાવના. ઓકે, તો જુઓ એક પાસાને બે વાર ઉછાળવું અને બે પાસાને હા એ તો ખબર જ છે. તો આપણે ફરીથી એ પરિણામ લખીએ તો આપણને વધારે ખબર પડશે. એક એક, એક બે, એક ત્રણ, એક ચાર, એક પાંચ, એક છ, બે એક, બે બે, બે ત્રણ, બે ચાર, બે પાંચ, બે છ, ત્રણ એક, ત્રણ ત્રણ, ત્રણ ચાર, ત્રણ પાંચ, ત્રણ છ, ચાર એક, ચાર બે, ચાર ત્રણ, ચાર ચાર, ચાર પાંચ, ચાર છ, પાંચ એક, પાંચ બે, પાંચ ત્રણ, પાંચ ચાર, પાંચ પાંચ અને પાંચ છ. જ્યારે છ એક, છ બે, છ ત્રણ, છ ચાર, છ પાંચ અને છ છ, કુલ પરિણામ આપણને 36 મળ્યા. તો મિત્રો જોશું કે એક વખત પણ ઉપરના પ્રશ્ન પર 5 મળે નહીં. ઓકે, પહેલું આપણને આપ્યું છે ને, તો જુઓ એક વખત પણ 5 ના મળવા જોઈએ. કેટલી સંખ્યા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ. એક વખત પણ ના મળવા જોઈએ. ટોટલ કેટલી સંખ્યા મળશે આપણને? 25 સંખ્યા મળશે. તો પી ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખીશું સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 25 છેદમાં કેટલા થયા મિત્રો? 36. બીજો પ્રશ્ન આપણને શું કીધું છે? ઓછામાં ઓછા એક વાર ઉપરના પ્રશ્ન પર 5 મળે, ઓછામાં ઓછા એક વખત અને વધુમાં વધુ બે વખત. તો જુઓ જેના પર મેં ટીક નથી કર્યું એ જુઓ. એક વખત મળે છે, એક વખત, આમાં જુઓ એક વખત, એક વખત, આમાં બે વખત છે, પછી એક, એક, એક અને એક. તો આમાં આપણને આપ્યું છે ઓછામાં ઓછા એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. ઓકે, તો એની સંભાવના આપણને મળશે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 11/36. ગણી લો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ઓકે, ટોટલ 11. એટલે 25માં આપણને એક પણ વખત 5 ના મળે તો બાકીના કેટલા વધ્યા? 36માંથી 25 બાદ કરતા 11. ઓકે, ચલો હવે આગળનો પ્રશ્નનો આન્સર જોઈએ આપણે. તો મિત્રો જુઓ અહીં આપણને 25મો પ્રશ્ન આપ્યો છે. 25મા પ્રશ્નમાં આપણને શું કીધું છે? નીચેમાંથી કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી તમારા જવાબ માટે કારણ આપો. જો બે સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે. બે છાપ અથવા બે કાંટા અથવા પ્રત્યેકના એક, તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના કેટલી છે? 1/3 છે. બે સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે આપણને. 3 મળતી જ નથી બેટા, 4 મળે છે. અને જો કેવી રીતનું મળે છે? જો બે સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે તો એચ એચ, એચ ટી, ટી એચ અને ટીટી, ટોટલ 4 મળી. બે છાપ અથવા બે કાંટા, બે છાપ અથવા બે કાંટા અને પ્રત્યેકનો એક, તેથી પ્રત્યેક પરિણામની સંભાવના કેટલી હશે? 1/3 હશે. ખોટી છે આ શક્યતા, ખોટી છે. પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 ક્યારેય મળતી જ નથી, કેમ કે આ બંનેને એક આપણે ધારી જ નથી શકતા. ઓકે, તો આ પરિણામ ખોટું છે. તો પહેલા પ્રશ્નની આ દલીલ સાચી નથી. બીજો પ્રશ્ન,
જો એકને એક પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામ મળે, અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી છે? એક છેદમાં બે. જો પાસાને ઉછાળવામાં આવે તો જુઓ 3, 4, 5 અને 6, તો જુઓ આમાં અયુગ્મ સંખ્યા કઈ છે? યુગ્મ એટલે બેથી ભાગી શકાય, અયુગ્મ એટલે બેથી ના ભાગી શકાય. તો જો આપણને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1, 3 અને 6, તો પી ઓફ ઈ 1, 2 અને 3 છે, તો 3/6 એટલે કેટલા આવ્યા મિત્રો? 1/3 આવ્યા. આમાં પણ આપણને કેટલું કીધું છે? 1/3 કીધું છે. માટે આ દલીલ સાચી છે. માટે આ દલીલ સાચી છે. તો મિત્રો આ રીતે આપણો ચેપ્ટર નંબર 15 સંભાવના ફિનિશ થાય છે. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે સ્કૂલે આવીને એની ક્વેરી સોલ્વ કરાવી શકો છો. ઓકે, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો.